ગુડ મોર્નિંગ મિત્રો મુસ્લિમ એજ્યુકેશન ઇ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે મેથેમેટિક્સ બાર સાયન્સ એનું ત્રીજું ચેપ્ટર શ્રેણિકની એક્સરસાઇઝ આપણે જોઈ હતી અગાઉ એના પછીની એક્સરસાઇઝ જોઈએ તો અહીં રકમમાં આપેલ છે કે જો એ અને બી સમાન કક્ષાવાળા એવા શ્રેણિક છે કે જેથી એ બી બરાબર બી એ થાય તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે એ બી રેસ ટુ એન બરાબર બી રેસ ટુ એન ઇન્ટુ એ વધુમાં સાબિત કરવાનું છે કે દરેક એન બિલોંગ્સ ટુ એન માટે એ બી આખા કાઉસ ઉપર બરાબર એ રેસ ટુ એન બી રેસ ટુ એન એટલે કે અહીંયા ટોટલ આપણે બે વસ્તુ સાબિત કરવાની છે જે બે આપણને આપેલી છે એન ઘાતના સ્વરૂપમાં એકમાં આખા કંશ ઉપર એન ઘાત છે જ્યારે એકમાં જે આપણે અગાઉ ક્રમનો નિયમ જોઈ ચૂક્યા છીએ કે એના સ્થાન બદલવામાં આવે તો શું ફરક પડે છે અથવા નથી ફરક પડતો એ સાબિત કરવાનું છે એના માટે બે આપણને મેટ્રિક્સ આપેલા છે એ અને બી અને બીજું આપેલું છે કે બંને મેટ્રિક્સ છે એ સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે એટલે કે ટુ બાય ટુ હશે કે થ્રી બાય થ્રી હશે ફોર બાય ફોર હશે એટલે કે બંનેના હાર અને બંનેના સ્તંભ છે એની સંખ્યા સમાન હશે એટલે સમાન કક્ષાવાળા મેટ્રિક્સ છે તો હવે આપણે સાબિત કરવાનું છે એમાં સૌથી પહેલાં એ બીની એનઘાત બરાબર બીની એનઘાત ઇન્ટુ એ આ સાબિત કરવાનું છે એના પછી જે બીજું છે એ સાબિત કરશું આપણે તો અહીંયા આપણને કીધેલું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત આપણે ધોરણ અગિયારમાં જોઈ ચૂક્યા છીએ ચોથા ચેપ્ટરની અંદર સાબિત કરવાનું આવતું હતું એમાં સૌથી પહેલાં આપણને જે કોઈ આપેલી હોય પોલિનોમિયલ એને પી ઓફ એન બરાબર લખતા હતા અને પછી એને એન બરાબર એક માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય છે કે નહીં એ ચકાસતા હતા એના પછી એ એન બરાબર કે માટે ચકાસતા હતા અને એના પછી લાસ્ટ સ્ટેપ એન બરાબર કે પ્લસ વન માટે જો બધા જ માટે જવાબ સાચો મળતો હોય સરખો મળતો હોય ડાબી બાજુ અને જમણી બાજુનો તો આપણે કહેતા હતા કે આપેલી પોલિનોમિયલ છે એ એન બિલોંગ્સ ટુ એન એટલે કે બધા જ પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે તો અહીંયા પણ એક મેટ્રિક્સના સ્વરૂપમાં છે તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે એ બીની એનઘાત બરાબર બીની એનઘાત ઇન્ટુ એ તો સૌથી પહેલાં તો એને આપણે પોલીનોમ્યુલના સ્વરૂપમાં ધારી લેશું ધારો કે પી ઓફ એન બરાબર એ બીની એન ઘાત બરાબર એ બીની એન ઘાત ઇન્ટુ એ એન બિલોંગ્સ ટુ એન હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે તો એન બરાબર એક માટે સત્ય છે એ ચકાસવાનું છે તો એન બરાબર એક માટે આપણે ચકાસશું તો એનની જગ્યાએ એક લેશું તો એ બીની એક ઘાત બરાબર બી ઇન્ટુ બીની એક ઘાત એ એટલે એ બી બરાબર બી એ થશે જે આપણને આપેલું જ છે કે જેથી એ બી બરાબર બી એ થાય એ બી બરાબર બી એ થાય એવું જ આપણે ચકાસવાનું છે તો આપણને પી ઓફ વન માટે સત્ય છે એવું સાબિત થશે એના ઉપરથી હવેના એના પછીનું જે સ્ટેપ છે એન બરાબર એક માટે આપણે સાબિત કરી લીધું એના પછીનું સ્ટેપ છે એ એન બરાબર કે માટે જે આપણે ધારવાનું હોય છે એટલે કે પી ઓફ કે માટે સત્ય છે એવું આપણે ધારી લેશું એટલે પી ઓફ કે બરાબર એ બી રેસ ટુ કે ઇન્ટુ બરાબર બી રેસ ટુ કે ઇન્ટુ એ એટલે એ છે પદ આપણે ધારી લેશું હવેના એના પછીનું પદ જે છે એન બરાબર કે પ્લસ વન માટે તો એન બરાબર કે પ્લસ વન માટે એ બી રેસ ટુ એનની જગ્યાએ કે પ્લસ વન લખશું હવે તો એ બી રેસ ટુ કે પ્લસ વન હવે એ બી રેસ ટુ કે પ્લસ વન છે તો એમાં બી કે કરતાં એક વધારે છે તો આપણે અલગ લખી શકશું એ ઇન્ટુ બી રેસ ટુ કે બી બંનેને જે ઘાત છે એને એક બીની એક છે એને આપણે અલગ લખ્યું છે હવે બી રેસ ટુ કે ઇન્ટુ એ બી બેના એના પછીના પાછળ લખી છે એ ઇન્ટુ બી અને બી રેસ ટુ કે પહેલાં લખી નાખી એ જ રીતે બી રેસ એ બીના સ્થાન ફરીથી બદલાયું તો બી એ થઈ જશે કારણ કે એ બી બરાબર બી એ આપેલું છે આપણને હવે બી રેસ ટુ કે ઇન્ટુ બી તો બી રેસ ટુ કે બી એટલે બી ફરીથી એક વખત છે તો આપણે ઘાતમાં ઉમેરી શકીએ એટલે બી રેસ ટુ કે પ્લસ વન એવું લખી શકશું એના પછી એ છે એમના એટલે સાબિત કરવાનું તું એ ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ વન બરાબર બી રેસ ટુ કે પ્લસ વન એ એ પણ થઈ શકે છે એટલે આપણે કહી કે આપેલું પદ છે એ રેસ એ બી રેસ ટુ એન બરાબર બી રેસ ટુ એન ઇન્ટુ એ એ એન બરાબર એક માટે પણ સત્ય છે પી ઓફ કે એટલે કે એન બરાબર કે માટે પણ સત્ય છે એની સાથે સાથે એન બરાબર કે પ્લસ વનમાં પદ માટે પણ સત્ય છે એટલે બધા જ પદ માટે સત્ય છે એટલે આપણે કહી શકશું કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે

કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી એ સાબિત કરવાનું છે તો ફરીથી જે પ્રોસેસ આપણે અત્યારે કરી છે એ જ પ્રોસેસ કરશું સૌથી પહેલાં એન બરાબર એક માટે પછી એન બરાબર કે માટે ધારી લેશું અને પછી એન બરાબર કે પ્લસ વન માટે સાબિત કરશું તો હવે સૌથી પહેલાં આપેલી પોલિનોમિયલ છે એને આપણે પી ઓફ એનના સ્વરૂપમાં લખી નાખીએ તો પી ઓફ એન બરાબર એ બી રેસ ટુ એન એ રેસ્ટુએન ઇન્ટુ બી રેસ્ટુએન ફોર ઓલ એન બિલોંગ્સ ટુ એન હવે એન બરાબર એક માટે ચકાસશું તો એનની જગ્યાએ એક લેશું તો એ બી આખા કાઉસ ઉપર એક ઘાત એની એક ઘાત ઇન્ટુ બીની એક ઘાત એટલે એ બી બરાબર એ બી જે બી સરખું જ છે એટલે પી ઓફ એક માટે સત્ય છે એવું આપણે કહી શકશું હવે એના પછી પી ઓફ કે માટે એટલે કે એન બરાબર કેનું જે પદ છે એના માટે સત્ય છે એવું સાબિત કરશું આપણે તો ધારી લેશું કે એન બરાબર કે માટે સત્ય છે એટલે પી ઓફ કે છે એ એન બરાબર કે એન બિલોંગ્સ ટુ કે અથવા કે બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે એવું આપણે ધારી લીધું એના પછીનું લાસ્ટ સ્ટેપ એટલે એનની જગ્યાએ કે મૂકી દેશું એ બીની કે ઘાત બરાબર એની કે ઘાત ઇન્ટુ બીની કે ઘાત હવે એના પછી એન બરાબર કે પ્લસ વન માટે નક્કી કરશું કે એના માટે પણ જો એ પોલિનોમિયલ સત્ય થતી હોય તો આપણે બધા જ પદ માટે નેચરલ નંબરની બધી જ સંખ્યા માટે સત્ય છે એવું સાબિત કરશું તો સૌથી પહેલા એન બરાબર કે પ્લસ વન એન બરાબર કે પ્લસ વન એટલે કે એનની જગ્યાએ આપેલી પોલિનોમિયલમાં કે પ્લસ વન લખશું તો એ બીની ની એન ઘાત છે તો એમાં એન ઘાતની જગ્યાએ લખશું કે પ્લસ વન તો હવે એ બીની ની કે પ્લસ વન ઘાત સો સેમ તો એવી જ રીતે એ બીની કે ઘાત ઇન્ટુ એ બી લખી શકશું એક ઘાત અલગ છે અને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખી નાખ્યું એ બીની કે ઘાત ઇન્ટુ એ બી હવે આ બંને પદ છે એકબીજાની સાથે ગુણાકારમાં છે આખા કાઉસ ઉપર ઘાત છે એટલે બંનેને ઘાત લાગશે એની કે ઘાત ઇન્ટુ બીની કે ઘાત બાકી કાઉસમાં જે એ બી છે એમનામ રાખશું એ બી હવે એની કે ઘાત બીની કે ઘાત એમનામ અને રકમમાં આપણને આપેલું છે કે એ બી બરાબર બી એ કરવાનું કારણ શું છે કારણ કે આપણે કે પ્લસ વન ના ઘાતના સ્વરૂપમાં મળે છે કે નહીં ચકાસવાનું છે એટલા માટે આપણે ભેગા કરશું તો બી રેસ ટુ કે ઇન્ટુ બી એટલે કે બી ની એક ઘાત છે તો હવે આપણે એ પદ છે એને બી રેસ ટુ કે પ્લસ વનના સ્વરૂપમાં લખી શકશું એટલે જો નીચે એના પછીના પદમાં છે બી રેસ ટુ કે પ્લસ વન આપણને મળે છે એના બાકી એના સિવાય જે બાકીના બે સ્ટેપ વધેલા છે એ રેસ ટુ કે એ તો એ બંનેને પાછા સાથે લખી નાખશું એ રેસ ટુ કે એ તો ફરીથી એમાં પણ એ જ પ્રોસેસ થશે એ રેસ ટુ કે અને એ આધાર સરખો છે એની એક છે તો એ રેસ અને બી રેસ એટલે સૌથી પહેલાં આપણને જે આપેલું હતું એ બી ની કે પ્લસ વન ઘાત એના બરાબર આપણે સાબિત કરવાનું હતું કે એ રેસ ટુ કે પ્લસ વન બી રેસ ટુ કે પ્લસ વન તો જે આપણે સાબિત કરી નાખ્યું છે કે પી ઓફ એક બરાબર પણ સત્ય છે પી ઓફ કે બરાબર પણ સત્ય છે અને પી ઓફ કે પ્લસ વન માટે પણ સત્ય છે એટલે આપણે કહી શકશું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી કોઈ પણ પ્રકારની પોલિનોમિયલ પ્રાકૃતિક સંખ્યા બધી જ પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે કે નહીં એ આપણે સાબિત કરી શકશું એના માટેના સૌથી ત્રણ પહેલાં ત્રણ સ્ટેપ છે સૌથી પહેલાં તો જે આપણને પોલિનોમિયલ આપેલી હોય છે એને પી ઓફ એન બરાબર લખી નાખશું એના પછી એન બરાબર એક માટે સત્ય છે કે નહીં એ ચકાસશું એના પછી એન બરાબર કે માટે સત્ય છે એવું ધારી લેશું અને જે આપણને પોલીનોમિયલ આપેલી છે એને એનની જગ્યાએ કે મૂકીને લખી નાખશું એના પછીનું લાસ્ટ સ્ટેપ છે એ એન બરાબર કે પ્લસ વન એટલે કે જે પોલીનોમિયલ છે એમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકશું અને બરાબરની બંને બાજુ છે એ સરખી મળતી હોય બે બાજુ છે એ સરખો જવાબ મળતો હોય તો આપણે કહી શકશું કે આપેલી પોલીનોમિયલ છે એ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી સાબિત થાય છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે થેન્ક યુ